વાત કરીએ હવે દ્વારકાની તો ખંભાળિયામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સલાયા અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ છે. સલાયાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. દ્વારકાથી આ તસવીરો સામે આવી રહી છે. સલાયાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકથી પણ વાત કરી લઈએ. ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કુતૂહલ સર્જાયું છે. વરસાદી માહોલની વચ્ચે ભાતેલ અને વડતરા ગામને જોડતો માર્ગ પર આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા. ડામર રોડમાંથી અચાનક જ ધુમાડા નીકળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ઘટનાને લઈને લોકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. ડામર રોડમાંથી ધુમાડા નીકળતા હોય તે વિડીયો પણ રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો, જેની આ તસવીરો પણ સામે આવી છે. વાત કરીએ બનાસકાંઠાથી તો કાંકરેજમાં માત્ર એક જ ઝાપટામાં પાણી પાણી આખું થઈ ગયું. કાંકરેજ જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં હાલાકી જોવા મળી રહી છે. સામાન્ય વરસાદમાં જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા પ્રિમોન્સૂન કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. કાંકરેજથી આ તસવીરો આવી રહી છે. વધુ માહિતી મેળવીશું. કિશોર ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. કિશોર, જે રીતના આ દ્રશ્યો આવ્યા છે, સામે એક જ ઝાપટું પડ્યું ને ત્યાં આખું કાંકરેજ પાણી પાણી થઈ ગયું. કિશોર, ઝાપટું પડ્યું છે અને કાંકરેજના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં નિંચણસમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના લીધે સ્થાનિકોને અત્યારે હાલાકી પડી રહી છે. સામાન્ય વરસાદમાં જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જતા થરા નગરપાલિકા છે, થરા નગરપાલિકા પર પ્રિમોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે જ્યારે કાંકરેજ વિસ્તારમાં સામાન્ય વરસાદ થાય છે ત્યારે પુલના આજુબાજુ વિસ્તારની અંદર હાઈવે ઉપર પાણી ભરાઈ જતા હોય છે, તે ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા હોય છે અને આજે માત્ર સામાન્ય વરસાદની અંદર જ બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ જતા જે મુસાફરો છે તેમને સૌથી મોટી હાલાકી પણ પડી રહી છે. જી કિશોર, આભાર માહિતી બદલ. તો અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કેટલાક વિસ્તારોમાં ઝાપટાની સાથે વરસાદનું આગમન થયું. અંબાજીના દ્રશ્યો બતાવી રહ્યા છે. સતત ત્રીજા દિવસે આજે પણ અંબાજીમાં વરસાદી માહોલ જોવા મળ્યો. અરવલ્લી આદરધામ શામળાજીમાં ધોધમાર વરસાદ થયો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વાવેતર બાદ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરાયું છે અને તેને લઈને પાકને પણ ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. વાત કરીએ પાટણથી તો કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. પાટણ અને રાધનપુરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું. વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો. વાવણી લાયક વરસાદ થાય તેવી સૌ ખેડૂતોને હાલ આશા બંધાઈ છે. આગળ વધી અન્ય સમાચારો તરફ. તો વડોદરાથી સમાચાર આવી રહ્યા છે. હરણીકાંડના તપાસ અહેવાલ સામે કોર્ટ લાલ ગુમ થઈ છે. તપાસ સમિતિના અહેવાલ સામે હાઈકોર્ટે નારાજગી દાખવી છે. તપાસ સમિતિના અહેવાલ પર હાઈકોર્ટની ટકોર આવ્યું છે. કોર્ટે કહ્યું છે કે સમિતિ મનપા કમિશનરને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેમ લાગે છે. શું સહી કરતા પહેલા કમિશનરની કોઈ જવાબદારી નક્કી નથી હોતી? હાઈકોર્ટનો સવાલ, જો આમ જ ચાલતું રહ્યું તો આપણે સૌ મોટી મુશ્કેલીમાં મુકાઈશું. જો આ જ અંતિમ રિપોર્ટ છે તો પ્રિન્સિપાલ સેક્રેટરી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. એડવોકેટ જનરલે કોર્ટમાં સ્વીકાર કર્યો કે સંપૂર્ણ પ્રક્રિયા દોષથી ભરેલી હતી. તપાસ કમિટીના અહેવાલ પર જવાબ રજૂ કરવા એડવોકેટ જનરલે કોર્ટનો સમય માંગ્યો છે. હાઈકોર્ટમાં વધુ સુનાવણી 4 જુલાઈએ હાથ ધરવામાં આવશે. વધુ માહિતી મેળવીશું. મૌલિક ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. મૌલિક, જે રીતે તપાસ કમિટીનો રિપોર્ટ સોંપવામાં આવ્યો તેના પર હાઈકોર્ટ લાલઘૂમ જોવા મળી છે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. સુરત શહેરનો બસના એક મુસાફરનો કંડક્ટર સાથે માથાકૂટ કરતો વિડીયો વાયરલ થયો છે. દરવાજા પાસે કેમ ઊભો હતો તેમ કહીને બબાલ કરી મુસાફરે બસના કંડક્ટરનો કોલર પકડ્યો. કંડક્ટરે કોલર પકડવાની ના પાડતા પોતાની બેગમાંથી મોટી માત્રામાં રૂપિયાના બંડલ કાઢી કંડક્ટરને બતાવ્યા. કંડક્ટર સાથે બબાલ કરતા કહ્યું કે ખબર છે કે હું કોણ છું? સોજિત્રાના ધારાસભ્યનો પુત્ર છું કહીને રોફ ઝાડી કંડક્ટર સાથે જીભાજોડી કરી વિડીયો વાયરલ થયા બાદ ધારાસભ્ય પરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે
હું ખુદ આ બાબતથી અજાણ છું. આ વિડીયો સાથે મારે કોઈ લેવા દેવા નથી. યુવક પર કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાણ કરી છે. ખોટી રીતે ધારાસભ્યનો પુત્ર હોવાનો રફ બતાવી કંડક્ટર સાથે જીબાજોડી કરી હતી. કંડક્ટરને નંબર અને ફોટો બતાવ્યો હતો. ફોટોમાં કોર્પોરેટર અને પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ હતા. તું મારો કોલર કેમ પકડો પેલા? ઈ કે હવથી પેલા તું મારો કોલર તારા ભાઈ, મારે હું ભિખારી આવું છું, મારે હું પૈસા જોવું હે. તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો? તું ગલે ને કયો કોઈનો ભી છોડો? ઓ ભાઈ કોલર ઉપર કોઈ દો હાથ નહીં નાખો, કહું પેલા જ કહી દઉં. અહીંયા ઉભો ઉભો પોલીસ બોલાઈ લેવા, પેલા જ કહી દઉં છું. મેં બોલાઈ લેવા કોણ છે તું? તું મારો કોલર કેવી રીતે પકડો પેલા? ઈ કે કોલર કેવી રીતે પકડ્યો? હું કામ પકડો? તે દુબઈથી ચાલતા સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે. સોનાના પાવડરની આડમાં થતી હતી તસ્કરી. દુબઈથી ધર્મા નામનો વ્યક્તિ રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસની સતર્કતાથી 80 લાખનો સોનાનો પાવડર કબજે કરાયો છે. ઓઢવ પોલીસે શુભમ પેઠીવાલા, મોહમ્મદ ફરાજ અને ભુવનેશ્વરસિંહ સોઢાની ધરપકડ કરી છે. મુખ્ય સપ્લાયર ધર્મા, રાજેશ અને સોનાનો પાવડર આપનાર ફરાર છે. ઓઢવ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર આવી રહ્યા છે. ફોરેન પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવવાનો મામલો સામે આવ્યો છે. વિદેશથી પાર્સલમાં ડ્રગ્સ મોકલાયું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. 10 લોકોના નિવેદન હાલ નોંધવામાં આવ્યા છે. તમામ યુવાનો હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર, અમદાવાદ અને વડોદરાના લોકોના નિવેદન નોંધ્યા છે. કેસમાં આગળની કડી મેળવવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. બનાસકાંઠામાં જામ્યો વરસાદી માહોલ. અમીરગઢ, ઇકબાલગઢ પંથકમાં પવનના સુસવાટા સાથે વરસ્યો વરસાદ. ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં ગરમીમાં આંશિક રાહત મળી. ગીર સોમનાથના કોડીનારમાં 1 ઇંચ વરસાદ. દેવડી, પીપળી, સિંધાજ, અરણેજ સહિતના ગામોમાં ભારે વરસાદ. સુત્રાપાડા અને વેરાવળમાં પણ 1.5 ઇંચ વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. પોરબંદરમાં સીઝનના પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી. 2-2.5 ઇંચ વરસાદમાં જ રસ્તા થયા પાણી પાણી. લેવલ વગરના રસ્તાના કારણે નથી થતો પાણીનો નિકાલ. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં રોષ. વેરાવળમાં વરસાદે ખોલી તંત્રની પોલ. વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પહેલા વરસાદમાં જ બજારમાં પાણી ભરાયા. સટ્ટા બજાર, તપેશ્વર રોડ, સુભાષ રોડ સહિતની બજારોમાં પાણી ભરાતા વેપારીઓ ચિંતિત. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ. ધ્રાંગધ્રામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન. ધ્રાંગધ્રાના અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. શહેરીજનોને ગરમીમાં મળી આંશિક રાહત. બનાસકાંઠાના અમીરગઢમાં મેઘરાજા મન મૂકી વરસ્યા. 15 મિનિટના વરસાદથી મુખ્ય માર્ગ અને અંડરબ્રિજ આગળ ભરાયા ઘૂંટણ.